વડોદરાના પાદરાના ચોકારી ગામના શાહપુર વિસ્તારમાં મકાન ધરાશાયી થયું છે. આજે ઘટના સામે આવી છે, જેમાં 6 લોકો દબાયા. ઇજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડવામાં આવ્યા. વડુ પોલીસ તપાસ કરવા માટે ઘટનાસ્થળે પહોંચી આ મુદ્દે તપાસ ચલાવવામાં આવી રહી છે, જેમાં 6 લોકો દબાયા છે. તમામને કાટમાળમાંથી બહાર કાઢવા માટે પ્રયાસો કરવામાં આવ્યા, જોકે આ તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. સંવાદદાતા મિતેશ ફોનલાઈન પર જોડાયા છે. મિતેશ, મકાન ધરાશાયી થવાની ઘટના સામે આવી છે, કેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમની હાલત કેવી છે, શું વિગતો? જરા ચોક્કસથી જે પ્રકારે વાત કરવામાં આવે તો પાદરા તાલુકાના ચોકારી ગામનું આ શાહપુરા વિસ્તાર છે, જે વિસ્તારની અંદર છે. તો વહેલી સવારે 6 વાગ્યાના સમયે છે પરિવાર ઘરમાં ઊંઘી રહ્યો હતો, તે દરમિયાન છે સમગ્ર ઘટના બનવા પામી હતી. પાછળમાં આવેલ દિવાલ કે છે આ પરિવાર પર ધરાશાયી થતાની સાથે સમગ્ર જે આખે આખું મકાન છે તે ધરાશાયી થવા પામ્યું હતું. તમામ લોકો છે તેની લિફ્ટ દબાવવા પામ્યા હતા. ત્યારે સમગ્ર ઘટનાની જાણ ગામ લોકોને થતા ગામ લોકો ઘટના સ્થળ પહોંચી અને તેઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ઘટનામાં છે તે 5 થી 6 લોકો છે તે હાલ ઇજાગ્રસ્ત થવાના હોય તે પ્રકારની માહિતી મળી રહી છે. ત્યારે ક્યાંક જોવા જઈએ તો વરસાદી માહોલ વચ્ચે આ જે કાચા મકાનની દિવાલ છે તે ધારાશાયી થવા પામી હતી. સમગ્ર ઘટનાને પગલે તમામ લોકોને સારવાર અર્થે વડોદરાના એસએસજી ખાતે ખસેડવામાં આવ્યા છે. વડુ પોલીસ ઘટનાસ્થળ પર પહોંચી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તરા બિલકુલ થી આભાર આપનો તમામ જાણકારી માટે. તો આ તરફ કેરળના વાયનાડમાં ભારે વરસાદને કારણે ભૂસ્ખલન થયું છે. ભૂસ્ખલનના કારણે 400 થી વધુ લોકો ફસાયા. અત્યાર સુધીમાં 2 બાળક સહિત 19 લોકોના મોત થયા છે.